તને શું લાગ્યું? બાળક ખાલી માને સંકેત આપે છે કે આવવાનું છે, એ બાપને પણ જણાવે છે કે આવવાનું છે. તારા શ્વાસમાં જ્યારે બીજાનો શ્વાસ ભળે તો મને ખબર ના પડે. સીધા રસ્તા પર જ્યારે તારા પગ ધીમે ધીમે ચાલવા લાગે તો મને ખબર ના પડે. તારું પેટ જ્યારે બે લોકોનું ખાવાનું ખાય તો મને ખબર ના પડે. અને શું લાગ્યું? મને ખરેખર ખબર ના પડે. એટલે તમને ખબર હતી કે હું આપણે મા બાપ બનવાના છે? મને ખબર હતી. પેલા દિવસે મેં તને કેળા ખાવાની એટલા માટે ના પાડી હતી કે તને શરદી થઈ જશે તો તું અને બાળક બંને હેરાન થઈ જશો. પેલા દિવસે જ્યારે તું કારમાંથી ક્યાંય ચાલી ગઈ હતી ત્યારે હું ડરી ગયો હતો, અને જ્યારે તું પાછી આવી અને હિન્ટ આપી રહી હતી ને ત્યારે મને એમ થયું કે હું તને હજી નથી જણાવતો કે મને ખબર પડી ગઈ છે. તને થોડો રમવા દો, મને તો મજા આવી રહી હતી. જ્યારે તું આમલી ખાઈ રહી હતી ને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી. અને હું ઓફિસ એટલા માટે જ નહોતો ગયો કે હું તારી સાથે રહી શકું. હું એટલો બધો ડોબો પણ નથી. હે, એ જ બડબડિયા કરતી હતી ને તું કે સાવ ડોબા જ છો તમે તો. અને પેલા દિવસે મંદિરમાં પગથિયાની સામે હું અટકી ગયો અને તને એમ થયું કે તને ઉચકીને મારે આટલા બધા પગથિયા ચડવાના છે, એટલે હું ડરી ગયો. હા, હું ગભરાઈ ગયો હતો, કારણ કે મારે મારું વર્તમાન અને ભવિષ્ય બંનેને લઈને પગથિયા ચડવાનું હતું, એટલે હું ગભરાઈ ગયો હતો. આટલી બધી મહેનત કરી અને આપણી ઢીંગલી જેવી દીકરી માટે આટલી બધી ઢીંગલીઓ લાવ્યો. ઢીંગલી ઢીંગલો આવ્યો તો મને ખાતરી છે કે તારું આવનારું અંશ તારા જેવી જ એક ઢીંગલી હશે. પણ મને તો તમારા જેવો દીકરો જોઈએ છે. જે હોય, જે આવવાનું હશે એમાં તારો અંશ હશે, મારા માટે એ અગત્યનું છે. મને આટલી સરસ ગિફ્ટ આપવા માટે થેન્ક યુ. હું ખરેખર બહુ જ ખુશ છું. હવે તારે પોતાનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. હું જેમ કહું એમ જ કરવાનું છે તારે. હા, ચલો હવે આરામ કર. કેમ, શું થયું? બાળકની એવી ઈચ્છા છે કે એના પપ્પા એને ઉચકીને સુડાવે. ઓ, તો મારે આ જાળીને પાછી ઉચકવાની છે? હા, પાછી ઉચકવાની છે. ઉચકો. ચલ જાળી.
રવિ સેજલ, મહેક હર્ષ, કાંતિભાઈ, કુણાલ કુશલ ક્યાં છો બધા? અરે બધા ક્યાં છો? જલ્દી આવો, જલ્દી આવો બધા. અરે શું થયું માં? શું થયું ભાભી? કેમ આટલી જોરથી બૂમ બૂમ કરી રહ્યા છો? મારે મારે ખુશ ખબર આપવાના છે. ખુશ ખબર? ખુશ ખબર? આપણે ત્યાં કોઈક મહેમાન આવવાનું છે. કોણ આવવાનું છે? એટલે ફૈબા આવવાના છે. ભાભી મહેરબાની કરીને ફૈબા નામનું ભૂત છે ને તમે ઘરમાં ફરીથી નહીં ઘુસાડો. અરે લોહી પી જશે આપણું. તમને યાદ છે ને ગયા વખતે આવેલા કેવા ભવાળા કર્યા હતા એમને? હજી યાદ છે કે નહીં તમને? શાંત પડો, શાંત પડો, ફૈબા નથી આવવાના. હશ તો પણ હરીશ કાકા આવવાના છે. રમા માસી ના તો પેલા આપણે ઘનશ્યામ ફૂ આવવાના છે. અરે એ તો ક્યારના ગુજરી ગયા છે. હા પાછું ભાભીનું ભલું પૂછવ, કદાચ એમને બોલાવે ખરા. આવ કાંતિભાઈ, હું ઉપર જઈને બોલાવું નહીં કે નીચેથી પણ બોલાવું નહીં? હા વાત એવી છે ને, એટલે ન્યૂઝ જ એવા છે ને કે મેં જ્યારથી સાંભળ્યા છે ને ત્યારથી હું ગાંડી એટલે હરક પતુડી થઈ ગઈ છું. કહી દઉં બોલો માં. હા સાચી કહી દઉં? બોલો માં જલ્દી. મારું પ્રમોશન થવાનું છે, હું દાદી માં બનવાની છું. એ વાહ ભાભી, ખરેખર આ ગુડ ન્યૂઝ છે. પણ એક મિનિટ, એક મિનિટ ભાભી, તમને દાદી બનાવ્યા કોણે? શું છે કે આપણા ઘરમાં છે ને આમ ઘણા બધા ખૂણાઓ છે, એટલે કયા ખૂણામાંથી આ ન્યૂઝ આવ્યા છે? સરસ સરસ, કોંગ્રેચ્યુલેશન. પણ હું મારા પેટમાં વધારે વખત સુધી આ વાત ના ટકાવી શકું. હું હરક પદુડી થઈ ગઈ હતી અને આ ડોબો તો કોણ જાણે ક્યારે સમજત. માં તમારા ડોબાને પહેલેથી જ ખબર હતી. શું તને ખબર હતી? હા તો માં, હું આટલો બધો ડોબો નથી, ઇન્ટેલિજન્ટ છું, ઇન્ટેલિજન્ટ ડોબો. માં મશ્કરી કરી રહ્યા તમારી સાથે ડોબા સાથે. અરે મેં કેટલી વાર ડોબો ડોબો કરીશ? જેટલી વાર તમે મને જાડી કીધું છે ને એટલી વાર ડોબો કરીશ. સારું સારું, ચલો તમે ત્રણેય મને પગે લાગો. ચલો ચલો ચલો. ત્રણેય એટલે? જોયું માં, જોયું, સાબિત થઈ ગયું ને કે તું ડોબો છે. તું, તારી બૈરી અને તારું ઇંગલી, તમે ત્રણેય પગે લાગો છે. લો જલ્દી. અચ્છા એ હા, સુખી થાઓ. મેં એક સંભાળીને. અરે વાહ, જો તો અત્યારથી આટલા બધા લાડ. રૂપાલી, ધ્યાન તો રાખવાનું જોઈએ ને. જ્યારે તું માં બનીશ ને ત્યારે તારા ઘરવાળા પણ આમ જ ધ્યાન રાખશે અને અમે બધા પણ. કુછ જીવતા મહેક, હર્ષ બેટા, તમે બંને જણાએ આ ઘરને અને ઘરના સદસ્યોને બહુ જ ખુશી આપી છે અને ભગવાન કરે કે તમારું આવનારું બાળક તમને દુનિયાભરની ખુશી આપે.